प्रतिवर्ष भगवान केम जन्मे छे? भगवान तो एक वक्त जन्मे तो पूरु थयुं, पण प्रतिवर्ष भगवाने जन्मवुं एटला माटे पड़े छे के प्रतिवर्ष ખેતરમાં પાક કેમ ઉગે છે? એક વખત પાક ઉગે તો ન ચાલે, પણ ના, આપણને પ્રતિ વર્ષ પાક ઉગે તેની પ્રતીક્ષા હોય છે. હમણાં થોડા વખત થી ગુજરાતમાં વરસાદ ખેંચાયો તો બધાના જીવ અધ્ધર ચડવા લાગે, અને જેવા જીવ અધ્ધર ચડે એટલે ઉપરથી પરમાત્મા નક્કી કરે કે હવે આની બરાબર તપશ્ચર્યા થઈ છે એટલે વરસાદ વરસાવવાની શરૂઆત કરે. આજકાલ પણ અત્યારના બરાબર મેઘ વરસી રહ્યો છે. એવી જ રીતે પ્રતિવર્ષ ભગવાન જન્મે છે, કારણ એ આપણને કહે છે કે દોસ્ત, ગયા વર્ષે થાક્યો હો તો ભલે થાક્યો, ચિંતા ન કરીશ, હું ફરી એકવાર તને ટેકો દેવા માટે આવી ગયો છું. એ બહુ જાણીતી વાત છે નરેશભાઈ, આપણે સૌએ સાંભળી છે, છતાં મને અત્યારે યાદ આવી એટલે કહું કે એક ભક્તએ ફરિયાદ કરી કે ભગવાન તમે મારી સાથે છો એવું કહો છો પણ કોઈ દી હોતા નથી. ભગવાને કહ્યું કેમ એમ માને છે હોતા નથી, કારણ શું છે? તો કે ખબર છે, હું એકદમ મુશ્કેલીમાં હતો ત્યારે જ તમે ભાગી ગયા, અને બરાબર ખ્યાલ છે કે મારે બધું સારું સારું હોય, સુખ સમૃદ્ધિ હોય ત્યારે તમે ભેગા ચાલો છો. તે સહી રીતે માન્યું કેવું બને છે? તો કે મને બરાબર ખબર છે કે હું એકદમ સંકટમાં હતો, એકદમ મુશ્કેલીમાં હતો, ત્યારે રસ્તા ઉપર માત્ર બે જ પગલા હતા, ચાર પગલા નહોતા, તમારા પગલા ગુમ થયા હતા. એનો અર્થ એવો કે સંઘર્ષ માર્ગ ઉપર હું એકલો લડતો હતો. ભગવાન તો શું કરે, બાલિશ ભક્તની વાત સામે હસી શકે, અને આપણને ખ્યાલ છે કે જે હસે છે તે જ ભગવાન છે, જે હસી શકતો નથી એ ભગવાનની વાત કરી પણ શકે એટલે હસી પડે છે ને કહે છે કે દોસ્ત, તારી વાત તો મેં સાંભળી લીધી, પણ સંકટ સમયમાં જે બે પગલાં તે જોયા ને એ પગલાં જ મારા હતા. તો કે એવું કેવી રીતે બને, હું ક્યાં ચાલતો હતો? તો કે તને મેં મારા ખભે બેસાડેલો હતો એટલે તારા બે પગલાં નથી, બે પગલાં છે એ મારા જ છે દોસ્ત, તું તારે ચિંતા કરમાં હું સદા તારી સાથે છું. આપણને સદા સાથે છું એમ કહેવા માટે પરમાત્મા પ્રતિ વર્ષ જન્મ લે છે. મારી ઉત્કલ્પના મને એવું કહે છે કે ઈશ્વરને આપણી સદા ચિંતા છે. વાત એ યાદ રાખવા જેવી છે કે ઈશ્વર કહીએ, અલ્લાહ કહીએ, ઓલમાઇટી ગોડ કહીએ, મહાવીર સ્વામી કહીએ, બુદ્ધ કહીએ, જે કેવું હોય તે કહીએ, પણ આપણને ખ્યાલ છે કે નામ રૂપ જૂજમાં અંતે તો હેમનું હેમ હોય. આ હેમ છે, સાચું સુવર્ણ આ છે. તમે સુરતથી પર્યુષણ વ્યાખ્યાનમાળા કરો છો એટલે હીરાઓનું નગર છે સુરત તો, પણ એ બધા હીરાઓને તરાશવા પડે છે, અને તરાસતા તરસતા ક્યારેક હીરો ખરાબ પણ થઈ જાય તો એ મોટો ભય રહે છે. પણ એક જ હીરો એવો છે કે જે આપણને તરાશવાનું કામ કરે છે, અને એ સાચો હીરો છે. એ સાચો એટલા માટે છે કે એને નામ તમે ગમે તે આપો, તમે એની સાથે વ્યવહાર ગમે તે કરો, પણ એ સદા માટે તમારા ચહેરા ઉપર તેજને પ્રકાશને જોવા માટે તત્પર છે. મને તો એવું લાગ્યું છે કે પરમાત્મા છે એ સ્વતંત્ર નથી. થોડું વિધાન વિચિત્ર છે, પરમાત્મા સ્વતંત્ર ન હોય એવું બને? હા બને. હું એવા ઉદાહરણો અનેક આપી શકું એમ છું કે પરમાત્મા સ્વતંત્ર નથી. તો પરમાત્મા શું છે? પરમાત્મા પ્રેમ પરતંત્ર છે. પરમાત્મા પરતંત્ર છે પણ પ્રેમ પરતંત્ર છે. પરમાત્મા સાથે જો તમે પ્રેમથી નાતો બાંધ્યો તો એ તમારો થઈને રહેવાનો છે, તમારાથી આખો જવાનું નથી, એટલા માટે એ પ્રેમ પરતંત્ર છે. ઉદાહરણો અનેક આપી શકીએ. આપણને ખ્યાલ છે મહાવીર સ્વામીના જીવનની અંદરના એવા કેટલાય પ્રસંગો છે કે જેમાં એનો વિરોધ કરનારાઓ, એની સામે દંડો ઉગામનારાઓ ને પણ એમણે પ્રેમ જ કર્યો છે, ક્યારે એનો તિરસ્કાર કર્યો નથી. અને જે એને પ્રેમ કરે છે એનાથી એ વધુ નજીક રહે છે. આપણને ખ્યાલ છે કે આપણે સચ્ચિદાનંદ એવું બોલીએ છીએ, તો ખરેખર આ સચ્ચિદાનંદ શું છે? સત છે, એ પ્રગટ છે અને તે સર્વત્ર છે.
સત બોલીએ છીએ આપણે સૌ, એ પ્રગટ છીએ અને સર્વત્ર છે. ચિત્ત છે એ જ્ઞાન છે જે આવૃત્ત છે, એટલે કે ઢાંકેલું છે. આનંદ છે એ અપ્રગટ છે, એ પ્રગટ થયેલી અવસ્થામાં નથી, પણ એ આપણી અંદર બેઠું છે. આનંદ એ જ મારું સ્વરૂપ છે. આપણે જેને પરમાનંદ કહીએ છીએ એ સામે જે પરમાત્મા છે એનો આનંદ છે. આનંદને જીવનમાં કેમ પ્રગટ કરવો એ આપણને શાસ્ત્ર શીખવે છે. આમ સચ્ચિદ અને આનંદ, આપણે બે શબ્દો બોલીએ છીએ, ચિત્ત અને ચૈતન્ય. તો ચિત્ત અને ચૈતન્ય એટલે, ચિત્ત એટલે હું માનવ, જેની સાથે માયા યુક્ત ચૈતન્ય પડ્યું છે તે, એમાં માયા છે. આપણે જઈ જઈને ભગવાન પાસે તો માગણી કરવાનું, ફરિયાદ કરવાનું. કશુંક માગવું નહીં હોય તો આપણે ભગવાનને ઓછો યાદ કરવાનો. પણ એ જે ચિત્ત સ્વરૂપ છે એ બધું આવું કરી શકે, પણ જે સામે પક્ષે ચૈતન્ય સ્વરૂપ છે, વ્યાપક છે, સર્વત્ર છે, પંચમહાભૂતમાંનો એક છે, એ હકીકતમાં ચૈતન્ય પરમાત્મા છે અને એ પ્રેમ પરતંત્ર છે. તમે ક્યારે વિચાર્યું કે રોજ રાત્રે સૂઈએ ત્યારે થાકી ગયેલા, હારી ગયેલા, અનેક રીતે નબળા થઈ ગયેલા, આપણે સંઘર્ષોથી એકદમ નખાઈ ગયેલા સૂઈએ છીએ, પણ બીજે દી સવારે ઉઠીએ છીએ ત્યારે એ બધું જ ક્યાં જાય છે? સવારે ઉઠીએ છીએ ત્યારે તાજા માજા હોઈએ છીએ. રાત્રે તો આપણને ક્યારેક એવું લાગે કે આપણી છેલ્લી રાત છે, મનમાં એવા વિચાર કરતા કરતા સૂઈએ તો પણ બીજે દિવસે તમને જે હરખ સાથે ઉઠાડે છે એ હકીકતમાં પેલું ચૈતન્ય છે. અને આ બરાબર યાદ રાખવા જેવું છે કે પ્રેમ પરતંત્ર પરમાત્મા એટલે એ માત્ર માનવ દેહ માટે છે એવું નહીં માનશો મિત્રો. મારી કલ્પના તો બહુ આગળ દોડે છે. આપણે ઉઠીએ એ પહેલા પક્ષી ઉઠી જાય છે, એનો કલરવ શરૂ થઈ જાય છે. આપણે ઉઠીએ તે પહેલા સૂર્યના નાજુક નાજુક કિરણો આપણા સ્પર્શ માટે તત્પર હોય છે. દે નેવર સે, એમણે કોઈ દી એવી આર્ગ્યુમેન્ટ કરી નથી કે તું ઉઠજે પછી ઊંધી રાતે ઉઠીશ. તમે સવારના 7-8-9 વગાડો તો ભલે, પણ આદિત્ય નારાયણ દેવ તો એના સમયે અવકાશની અંદર બરાબર પ્રચંડ લાગવા માંડ્યો હોય અને રાહ જોતો હોય આપણા બારણે ઉભો રહીને, આપણા બેડરૂમના બારણા પાસે દ્વારપાળ થઈને ઉભો હોય કે દોસ્ત જાગ, તારી ઉપર આજની ઉર્જા ઠલવવા માટે હું તત્પર છું. આ જે તત્પરતા છે, આ તત્પરતા એ પરમાત્મા પ્રેમ પરતંત્ર છે. મને તો એવું લાગ્યું છે કે ઉદાસ થવું આપણને પોસાય નહીં. કેવું હોય તો એમ કહેવાય કે મહાવીરના દાસ એ કદી ન હો ઉદાસ. તમે ઉદાસ ન રહી શકો જો તમે ઈશ્વરનું દાસત્વ સ્વીકાર્યું. દાસત્વ યાદ રાખવા જેવું છે. ઈશ્વર સાથે બે રીતે પ્રેમ થઈ શકે, એક એના દાસ થઈને અને એક એના સખા થઈને. અને એટલા માટે શાસ્ત્રોમાં સખ્ય ભાવ અને દાસ ભાવ એવા બે ભાવ દર્શાવ્યા છે. સખ્ય એટલે મિત્ર, એટલા માટે મેં મારા વિષયમાં શબ્દ પ્રયોગ કર્યો છે પ્રેમ મૈત્રી. ઈશ્વર મારો પ્રેમી છે અને હું એની પ્રેમિકા છું, આવું એટલું રાધા કે એવું જરૂરી નથી. હું ને તમને કહી શકીએ, પણ આપણે રાધા જેટલા નિર્મળ બનવું પડે, આપણે મીરાબાઈ જેટલા નિર્મળ બનવું પડે, તો આપણે બહુ વર્થી કહી શકીએ કે ઈશ્વર સાથે મારો પ્રેમનો નાતો છે. હું તમને એવા શાસ્ત્રોમાંથી ઉદાહરણ આપું સર.